नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 विषय गणित के अंदर अपने प्रकरण नंबर 3 संख्या साथे रमत हम आपने आज थोड़ा याद रखना जो मुद्दा हो छे यानी समझ मेरे विद्यार्थी પછી આગળનો જે સ્વાધ્યાય છે એને આપણે ગણી છે તો યાદ રાખવાનો મુદ્દો ખાસ છે આ જે છે તમને આગળના ધોરણમાં પણ વધુ ઉપયોગી થશે આટલા મુદ્દાઓ છે ખાસ ધ્યાન રાખજો આ છે ધોરણ 10 સુધી આવે છે 10 ને માનવામાં આવે છે કે વાત લસા અને ગુસા બધું આવતું હોય છે એટલે ખાસ ધ્યાન રાખજો અત્યારથી જેટલી સમજણ મેળવશો એટલે 10 માં વધુ ઉપયોગી બનશે તો જોઈએ યાદ રાખવાનો મુદ્દો એમાં પહેલું છે સામાન્ય અવયવ ત્યારે છે સામાન્ય અવયવ તો સામાન્ય અવયવ કોને કહેવાય તો અહીંયા લખ્યું છે કે આપેલી બધી સંખ્યાઓના સમાન અવયવ આપેલી બધા બધી સંખ્યાના સામાન્ય અવયવ હોય એટલે કહેવાય સામાન્ય અવયવ કેવી રીતના તો કે આપણે કોઈ સંખ્યા લઈએ કે 6 8 અને 10 આના આપણે અવયવો પણ યાદ પાડતા ના કરે કે 1 × 6 પછી 2 × 3 એટલે 6 થાય એ રીતના બધા ના અવયવ પાડી અને એમાં સામાન્ય એટલે બધામાં સરખો અવયવ મળે કે આમાં પણ 1 હોય આમાં પણ 1 હોય આમાં પણ 1 હોય તો એને સામાન્ય અવયવ કહેવાય પછી અહીંયા 2 પણ આમાં હોય 3 આમાં હોય આમાં પણ 2 હોય તો આ બધું સામાન્ય અવયવ કહેવાય એ રીતના આપણે સામાન્ય અવયવ શોધી શકીએ જે આપણે ગણતરી દાખલા ભણશું ત્યારે વધારે ખ્યાલ આવશે અત્યારે ખાલી યાદ રાખવાનું છે કે આપેલી બધી સંખ્યાઓ સમાન અવયવ હોય એટલે જેટલી સંખ્યા આપેલ છે એના અવયવ પાડી દે અને પછી બધામાં જો સમાન અવયવ હોય એ સામાન્ય અવયવ કહેવાય ત્યાર પછી બીજો ગુરુતર સામાન્ય અવયવ શું છે ગુરુતર ગુરુતર એટલે મોટો ગુરુતર સામાન્ય અવયવ સામાન્ય અવયવ સમજીએ ગુરુતર સામાન્ય અવયવ એટલે મોટો અવયવ તો કે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવમાં જે અવયવ સૌથી મોટો હોય તે અવયવને આપેલી સંખ્યાઓનો ગુરુતમ સામાન્ય અવયવ કહે છે એટલે કે આપણે અવયવો પાડી દીધા એમાંથી સામાન્ય અવયવો પણ લઈ લીધા પણ એવા સામાન્ય અવયવમાં સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે એ કહેવાય ગુરુતમ સામાન્ય અવયવ અને એને ટૂંકમાં કહેવાય ગુસા ગુ એટલે ગુરુતમ સા સામાન્ય અ એટલે અવયવ ગુરુતમ સામાન્ય અવયવ અથવા તો એનાથી પણ નાનો હોય એટલે મેં કીધું કે 6
છે રુસા શું છે સૌથી મોટામાં મોટો સામાન્ય અવયવ એટલે આપણે સામાન્ય અવયવ બધામાં શોધી લઈએ પછી એમાં સૌથી મોટી સંખ્યા છે એનો બૃહત્તમ સામાન્ય અવયવ કહેવાય એટલે એને રુસા કહેવાય ત્યાર પછી લઘુત્તમ સામાન્ય અવયવી લઘુત્તમ સામાન્ય અવયવી ચલો આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ શીખી ગયા પછી લઘુત્તમ સામાન્ય અવયવી એટલે આપેલી બે કેથી વધુ સંખ્યાઓના સૌથી નાના સામાન્ય અવયવને લઘુત્તમ સામાન્ય અવયવી કહે છે અહીંયા આપણે શું હતું આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવમાં જે અવયવ સૌથી મોટો હોય જ્યારે લઘુત્તમ એટલે નાનો એટલે આમાં આવશે નાનો નાના સામાન્ય અવયવને લઘુત્તમ સામાન્ય અવયવી કહે છે ટૂંકમાં એને શું કહેવાય વડે દર્શાવાય છે તો લઘુત્તમ સામાન્ય અવયવ ના ટૂંકમાં શું લખશો લ સા આ પરીક્ષાની અંદર પૂછે તો ખાસ ધ્યાન દેજો ત્યાર પછી એમાં પણ ત્રણ ચાર પોઈન્ટ છે એ પણ સમજી લઈએ કે બે કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો લસા એ સંખ્યાઓના ગુણાકારથી મળતી સંખ્યા છે બે કે તેથી વધુ સંખ્યાઓ આપેલી હોય પણ કેવી અવિભાજ્ય કે જેના ભાગ ન પડતા હોય એવી સંખ્યા હોય ત્યારે એનો લસા શું મળે કે બંને સંખ્યાના ગુણાકાર જેટલો એનો લસા મળે ધારો કે હું કહું કે એક સંખ્યા છે 3 અને એક સંખ્યા છે 5 3 અને 5 નો મારે લસા શોધવો છે તો એકેના ભાગ પડશે તો કે ના તો આના ગુણાકાર જેટલો એનો લસા થાય એટલે બે અવિભાજ્ય સંખ્યાઓ છે જ્યારે બે અવિભાજ્ય સંખ્યાઓ હોય ત્યારે એનો લસા શું મળે તો કે આ બંનેના ગુણાકાર જેટલો મળે એનો લસા એટલે શું મળશે 15 ચલો ત્યાર પછી બીજો પોઈન્ટ આપેલી સંખ્યાઓના લસા તે સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા જેવો અથવા એથી પણ મોટી સંખ્યા હોય છે જ્યારે ગુરુત્તમ સામાન્ય અવયવ શું હતું બે નો ઉભો છે ખાસ જોજો ભૂલા પડે ગુરુત્તમ સામાન્ય અવયવ શું હતું કે એનો ગુસા છે એ સૌથી નાની સંખ્યા જેવો હતો તો એના કરતા પણ નાના અને જ્યારે લસામાં શું છે કે આપેલી સંખ્યાનો લસા તે સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા જેવો અથવા તો એના કરતા પણ મોટો હોય છે આ બે મુદ્દાઓ ખાસ જોજો બંનેમાં ભૂલ ન થાય ત્યાર પછી છે ભાઈ જો આપેલી બે સંખ્યાઓમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય તો મોટી સંખ્યા તેઓનો લસા થાય અને નાની સંખ્યા તેમનો ગુસા થાય છે આ પોઈન્ટ પહેલા મને લખ્યા છે આ પોઈન્ટ તમને યાદ હોવા જોઈએ ખાલી જગ્યાએ તો લસા કાઢવા નહીં ખાલી જગ્યાએ નાખો તો એ રીતના પણ પરીક્ષાની અંદર પૂછાય છે એટલા માટે ખાસ લખું છું તો આ મુદ્દાની અંદર એવું કહે છે કે એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય એટલે હું લખું કે 2 અને લખું 8 તો આ 2 છે એ 8 નો એક અવયવ છે કારણ કે 4 2 8 થાય બરાબર તો આ બંને જે છે એનો લસા શું મળે તો મોટી સંખ્યા જેટલો મળે તો આ 2 નો લસા શું થાય 8 અને નાની સંખ્યા છે એનો શું થશે ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોનો આભાર